Hello everyone, welcome to my YouTube channel, myself Jay Fuletra, and you are watching the video series of C++ language. In our previous video lectures, I have taught you about some basics of C++ language, then the class, object, basic concept of C++ language, functions in C++, function overloading, constructor, destructor, and in our previous video lectures, I taught you about some basics of inheritance. So, if you want to watch our previous video lectures, you can click on I button which are displaying on your screen now. तो આજનો આપણો વિડિયો લેક્ચરનો ટોપિક છે એક્સેસ મોડિફાયર્સ અને ફંક્શન ઓવરરાઇડિંગ. બરાબર, આજનો આપણો ટોપિક છે એક્સેસ મોડિફાયર અને ફંક્શન ઓવરરાઇડિંગ. હવે આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું હતું ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સનો મતલબ થાય કે એક ક્લાસની પ્રોપર્ટી બીજો ક્લાસ છે ઇનહેરિટ કરે તો એને ઇનહેરિટન્સ કર્યું કહેવાય. આવું શા માટે કર્યું હતું ઇનહેરિટન્સ આપણે? તો કે ભાઈ, આપણે જે ક્લાસ માંથી બીજો સોરી જે ક્લાસમાંથી આપણે નવો ક્લાસને ડિરાઇવડ કરીએ એ ક્લાસને કહેવાય બેઝ ક્લાસ, અને જે નવો ક્લાસ બને એને કહેવાય ડિરાઇવડ ક્લાસ. તો આવું કરવાનો ઇસ્યુ મેઇન આપણો બેનિફિટ શું હતો? તો કે એકની એક પ્રોપર્ટી જો બીજા ક્લાસને યુઝ કરવી હોય તો પાછી લખવી ના પડે, કોડ રીયુઝેબિલિટી થઈ જાય, અને બીજા ક્લાસના ઓબ્જેક્ટથી પણ તમે પહેલાં ક્લાસની પ્રોપર્ટી છે એનો યુઝ કરી શકો, તો તમારે કોડ છે વારંવાર એકનો એક રિપીટ કરવો પડે નહીં. તો આ બેનિફિટ માટે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ છે. માર્કેટમાં એવું, એનું લાસ્ટ એક્ઝામ્પલ પણ આપણે જે વિડીયોમાં એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું. રેડી? તો હવે આજનો વિડીયો લેક્ચર સમજવા માટે પહેલાં તમારે ઇનહેરિટન્સ શું છે વ્યવસ્થિત સમજવું પડે. તો મારી પર્સનલ સલાહ એ છે કે જો તમે ઇનહેરિટન્સનો વિડીયો કમ્પ્લીટલી સમજો ના હોય તો એને હજી એકવાર રિપીટ કરી અને જોઈ લ્યો, અને પછી તમે આજના વિડીયોની અંદર આગળ પ્રોસીડિંગ કરો. બરાબર? ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ વિડીયો ટોપિક લેક્ચર. વિડીયો લેક્ચર ટોપિક ઇઝ એક્સેસ મોડિફાયર્સ. હવે એક્સેસ મોડિફાયર એટલે શું છે તમે આમ તો જાણો જ છો, પણ થોડુંક તમને નવું જાણવા મળશે. ઓકે, તો આખું ટોપિકનું નામ છે ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ એઝ પર એક્સેસ મોડિફાયર. ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ છે એને બેઝ કેના બેઝ ઉપર આપશું આ વખતે એક્સેસ મોડિફાયરના. લાસ્ટ વિડીયો લેક્ચરમાં પણ તમને ઇનહેરિટન્સના ટાઈપ જોવા મળ્યા હતા, કે જે બેઝિક એના ટાઈપ હતા, સિંગલ લેવલને, મલ્ટી લેવલને, મલ્ટી વેલ્યુડને વગેરે વગેરે. બરાબર? તો એ જ રીતે એના એક્સેસ મોડિફાયરનો યુઝ કરીને પણ તમે એના અલગ અલગ ટાઈપ પાડી શકાય છે. બરાબર? જે ક્વેશ્ચન ક્યારેક પૂછાય છે તો આપણે ખ્યાલમાં રહીએ. એટલે હવે આપણે જોઈએ ટાઈપ્સનો યુઝ કરીને, એક્સેસ મોડિફાયરનો યુઝ કરીને કયા કયા ટાઈપ પડે છે. રેડી? તો સૌથી પહેલાં તમને સમજાવું કે શું વાત ચાલે છે. વેન ડિરાઇવિંગ અ ક્લાસ ફ્રોમ અ બેઝ ક્લાસ, જ્યારે તમે એક બેઝ ક્લાસમાંથી કોઈ નવો ક્લાસ ડિરાઇવડ કરો ત્યારે ધ બેઝ ક્લાસ મે બી ઇનહેરિટેડ થ્રુ પબ્લિક, પ્રોટેક્ટેડ ઓર પ્રાઇવેટ ઇનહેરિટન્સ. તમને જો યાદ હોય તો ઇનહેરિટન્સ ઇનહેરિટ કરવા માટે ક્લાસને સિન્ટેક્સ જે હતી એ કંઈક આવી પ્રમાણે હતી સિન્ટેક્સ, કે ભાઈ પહેલાં વહેલાં તો ક્લાસ, બરાબર, પછી ડિરાઇવડ ક્લાસનું નામ, કોલનની સાઇન, પછી અહીંયા હતું પબ્લિક, પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડ જેને કહેવામાં આવે એક્સેસ મોડિફાયર, અને પછી હતો બેઝ ક્લાસનું નામ. તો આ બેઝ ક્લાસમાંથી તમે કયા એક્સેસ મોડિફાયરનો યુઝ કરીને ડિરાઇવડ ક્લાસ મેળવો છો, બરાબર, એ સમજવાની હવે વાત છે. તો બેઝ ક્લાસ મે બી ઇનહેરિટેડ થ્રુ પબ્લિક, પ્રોટેક્ટેડ ઓર પ્રાઇવેટ ઇનહેરિટન્સ. તો અહીંયા સુધીનું ખાલી સેન્ટેન્સ થયું હજી, તો કે ભાઈ આપણે ડિરાઇવડ કરીએ ત્યારે મે બી એ પબ્લિક હોઈ શકે, મે બી એ પ્રાઇવેટ હોઈ શકે, મે બી એ પ્રોટેક્ટેડ હોઈ શકે. તો ધ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ ઇઝ સ્પેસિફાઈડ બાય એક્સેસ સ્પેસિફાયર એઝ એક્સપ્લેન બિલો, કે જે હવે આપણે આગળ સમજશું કે એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરીને કઈ રીતે એના ટાઈપ આપણે કરી શકીએ. રેડ? તો કયા કયા ટાઈપ પડે? પબ્લિક ઇનહેરિટન્સ ક્લિયર કરી દઈએ, પબ્લિક ઇનહેરિટન્સ, પ્રોટેક્ટેડ ઇનહેરિટન્સ અને પ્રાઇવેટ ઇનહેરિટન્સ. બરાબર? આ ત્રણ ટાઈપનો યુઝ કરી ત્રણ ટાઈપના ઇનહેરિટન્સ છે એ જનરેટ થાય કેની મદદથી? એક્સેસ મોડિફાયરની મદદથી. બરાબર? તો હવે આપણે સૌથી પહેલું જોશું
પબ્લિક ઇનહેરિટન્સ. આ એક પબ્લિક ઇનહેરિટન્સ સમજાઈ જાય તો બાકીના ત્રણેય બે ઇનહેરિટન્સ પણ સમજાય, આરામથી જઈ શકે. એટલે થોડુંક કેરફુલી આને સમજવાની ટ્રાય કરશું આપણે. રેડી? તો સૌથી પહેલાં, વેન ડિરાઇવિંગ અ ક્લાસ ફ્રોમ પબ્લિક બેઝ ક્લાસ, સમજો, વેન ડિરાઇવિંગ અ ક્લાસ ફ્રોમ અ પબ્લિક બેઝ ક્લાસ, બરાબર, જો બેઝ ક્લાસમાંથી તમે જે સિન્ટેક્સ લખો એમાં લખો કે પબ્લિક અને બેઝ ક્લાસનું નામ, બરાબર, તો શું થાય? તો કે પબ્લિક મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ, જે બેઝ ક્લાસ હતો એના પબ્લિક મેમ્બર, જે બેઝ ક્લાસ હતો એના પબ્લિક મેમ્બર, આ કોની વાત છે? બેઝ ક્લાસની. આ બાજુ કરી દઉં હું ડિરાઇવ્ડ ક્લાસ. તો બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર્સ ઓફ ધ ડિરાઇવ્ડ ક્લાસ એન્ડ સોરી બેઝ અહીંથી પાછું રિપીટ કરીએ, પબ્લિક મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ, પબ્લિક મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ બીકમ પબ્લિક મેમ્બર્સ ઓફ ડિરાઇવ્ડ ક્લાસ. એટલે કે બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર છે, ડિરાઇવ્ડ ક્લાસને પબ્લિક મેમ્બર જ બનશે. પ્રોટેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ, હવે જો પ્રોટેક્ટેડ મેમ્બર એની અંદર હોય તો એ પણ ડિરાઇવ્ડ ક્લાસમાં કેવા બનશે? પ્રોટેક્ટેડ મેમ્બર્સ જ બનશે. એ પણ કેવા બનશે? પ્રોટેક્ટેડ. એટલે કે જો તમે આ રીતે ડિફાઇન કરો ક્લાસ એ, બરાબર, પબ્લિક બી, તો આ બી છે તમારો બેઝ ક્લાસ હોય ને, તમે એ છે નવો ડિરાઇવ્ડ ક્લાસ બનાવો ને પબ્લિકથી જો તમે કરતા હોય તો બીના પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર છે એના પણ પબ્લિક અને પ્રોટેક્ટેડ જ બને. રેડી? એટલું જ છે ખાલી, એના પબ્લિક અને પ્રોટેક્ટેડ હોય તો એઝ ઇટ ઇઝ જ બને. તો પબ્લિક મેમ્બર બીકમ પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર બીકમ પ્રોટેક્ટેડ ઓફ ડિરાઇવ્ડ ક્લાસ. બરાબર? નેક્સ્ટ, અ બેઝ ક્લાસ પ્રાઇવેટ મેમ્બર્સ આર નેવર એક્સેસિબલ ડાયરેક્ટલી ફ્રોમ ડિરાઇવ્ડ ક્લાસ. જો બેઝ ક્લાસની અંદર પ્રાઇવેટ મેમ્બર્સ હોય તો એ ક્યારેય પણ એક્સેસ ડાયરેક્ટલી ના થાય ડિરાઇવ્ડ ક્લાસની અંદર, બટ કેન બી એક્સેસ્ડ થ્રુ કોલ્સ ટુ ધ પબ્લિક એન્ડ પ્રોટેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ. એવું થઈ શકે કે તમે એના પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બરનો ડેટા મેમ્બર, જેના ડેટા મેમ્બરની પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર ફંક્શન હોય એનો યુઝ કરી અને પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કરી શકો, પણ ડાયરેક્ટલી તમે પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કરી શકશો નહીં. બરાબર? તો આ રીતે પહેલો ટાઈપ પડે પબ્લિક ઇનહેરિટન્સ. બરાબર? નંબર ટુ, પ્રોટેક્ટેડ ઇનહેરિટન્સ. બરાબર? તો નંબર ટુ છે પ્રોટેક્ટેડ ઇનહેરિટન્સ, પહેલાં એ જોઈએ. તો પ્રોટેક્ટેડ ઇનહેરિટન્સમાં શું થાય? તો કે વેન ડિરાઇવિંગ ફ્રોમ અ પ્રોટેક્ટેડ બેઝ ક્લાસ, જો તમે ડિરાઇવ કરતા હોય ત્યારે તમે શું લખો? પ્રોટેક્ટેડ અને પછી બેઝ ક્લાસનું નામ લખો, તો પબ્લિક એન્ડ પ્રોટેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ. આ વખતે ક્યા? પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર્સ કોના? બેઝ ક્લાસના. અને બીકમ, પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર્સ બીકમ્સ પ્રોટેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ ડિરાઇવ્ડ ક્લાસ. પબ્લિક હોય કે પ્રોટેક્ટેડ હોય, બેઝ ક્લાસમાંથી તમે જ્યારે ડિરાઇવ્ડ કરો યુઝિંગ પ્રોટેક્ટેડ, તો એ ડિરાઇવ્ડ ક્લાસના એ બધા મેમ્બર કેવા થઈ જાય? સીધા પ્રોટેક્ટેડ જ મેમ્બર્સ થઈ જાય. એટલે કે પબ્લિકમાંથી એ બધા પ્રોટેક્ટેડ મેમ્બર થઈ જાય, અને પ્રોટેક્ટેડ હોય તો પ્રોટેક્ટેડ જ રહે. બરાબર? તો આ રીતે પ્રોટેક્ટેડની અંદર આ રીતે પરફોર્મ થાય. જ્યારે પ્રાઇવેટની અંદર, વેન ડિરાઇવિંગ ફ્રોમ પ્રાઇવેટ બેઝ ક્લાસ પબ્લિક એન્ડ પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ધ બેઝ ક્લાસ, જો તમે પ્રાઇવેટ બેઝ ક્લાસ લખી એટલે કે પ્રાઇવેટ અને બેઝ ક્લાસનું નામ લખો, તો શું થાય? તો કે પબ્લિક અને પ્રોટેક્ટેડ મેમ્બર કોના? તો કે બેઝ ક્લાસના બીકમ પ્રાઇવેટ મેમ્બર ઓફ ધ ડિરાઇવ્ડ ક્લાસ. એ કેવા બની જાય? સીધા પબ્લિક હોય કે પ્રોટેક્ટેડ હોય, એ બધા કેવા સીધા થઈ જાય? પ્રાઇવેટ મેમ્બર્સ થઈ જાય જ્યારે તમે પ્રાઇવેટ થી ઇનહેરિટ કરો ત્યારે. બરાબર? એટલે આ ત્રણેય ટાઈપ મહત્વના છે. શા માટે? તો કે તમે ઇનહેરિટ કરો છો ત્યારે તમારે સ્પેસિફિક કેવું પડે છે કે પબ્લિક ઇનહેરિટ કરો છો, પ્રાઇવેટ ઇનહેરિટ કરો છો કે પ્રોટેક્ટેડ. જો પબ્લિક કરો તો શું થાય? તો કે એઝ ઇટ ઇઝ જ રહે બધું. પબ્લિકવાળા પબ્લિકમાં જાય, પ્રોટેક્ટેડવાળા પ્રોટેક્ટેડમાં જાય, અને પ્રાઇવેટવાળા એક્સેસ થાય જ નહીં.
પણ જો પ્રોટેક્ટેડથી કરતા હોય તો પબ્લિકવાળા અને પ્રોટેક્ટેડવાળા બંને છે એ પ્રોટેક્ટેડ મેમ્બર બની જાય. બરાબર, એ બંને છે એ પ્રોટેક્ટેડ મેમ્બર બની જાય. જ્યારે પ્રાઇવેટ મેમ્બર્સ પ્રાઇવેટનો યુઝ કરીને તમે એને ઇનહેરિટ કરો ત્યારે તો પબ્લિક અને પ્રોટેક્ટેડ બંને પાછા કેવા થઈ જાય, પ્રાઇવેટ થઈ જાય. બરાબર, બંને કેવા થઈ જાય, પ્રાઇવેટ મેમ્બર્સ થઈ જાય. તો આના માટેનું એક મેથડ, સોરી એના માટેનું એક પેલું ફિગર જેવું આવે છે, વિઝિબિલિટી ઓફ ઇનહેરિટેડ મેમ્બર્સ, વિઝિબિલિટી ઓફ ઇનહેરિટેડ મેમ્બર્સ, એના માટેનો એક ચાર્ટ છે. પહેલાં તમે એક, મારી ઈચ્છા એવી છે કે એક મિનિટ માટે તમે એને વોચ કરો, પછી હું આગળ એને સમજો. ઓકે, તમને એમ થતું હશે કે લાઈવ લેક્ચર નથી ને તો પણ સર એમ કહે છે કે એક મિનિટ હું ઊભો રહું છું ને વોચ કરો. તો એનું કારણ એ છે કે જો હું તમને એમ કહું કે પોઝ કરીને તમે એકવાર વાંચો તો તમે નહીં વાંચો, પણ જો વિડીયો ચાલુ હશે તો ત્યાં લગી તમે રાહ જોશો કે એવું બધું શું હશે સર, એટલે ત્યાં સુધી તમે વાંચશો. બરાબર, એટલે આપણે વિડીયો કન્ટિન્યુ જ રાખ્યો છે. પોઝનો મતલબ તમે પોઝ કરીને પણ જોઈ શકો, પણ હું કહું ને પોઝ કરીને જોવાનું ડાયરેક્ટલી તો તમે જોવો નહીં. એટલે તમને એમ થાય કે હમણાં સર સમજાવશે, એની બદલે શું થાય કે વિડીયો ચાલુ હોય ને ઊભો હોય તો પ્લે થતો હોય તો એટલી ઘણી તમે એ બંને વાંચી લ્યો. બરાબર, તો વિઝિબિલિટી ઓફ ઇનહેરિટેડ મેમ્બર્સ શું છે? તો કે વિઝિબિલિટી ઓફ ઇનહેરિટેડ મેમ્બર્સ મતલબ કે એક્સેસ મોડિફાયરનો મદદથી જે આપણે ટાઈપ પડ્યા હતા એની વિઝિબિલિટી, એટલે કે એનો સ્કોપ શું રહે એને જ સમજાયું છે. જે આપણે હમણાં સમજાય એની એ જ વસ્તુ પણ તમને યાદ રહી, એના માટે સ્પેશિયલી એક ચાર્ટ જેવું બનાવ્યું છે, એક ડાયાગ્રામ જેવું. બરાબર, તો વિઝિબિલિટી મોડ બરાબર ત્રણ જોઈએ, પબ્લિક, પ્રાઇવેટ, પબ્લિક પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. બરાબર, હવે જ્યારે તમે પબ્લિક મેમ્બર ઓફ બેઝ ક્લાસ બીકમ, જો તમે ડિરાઇવડ કરતા હોય ત્યારે કઈ મેથડ યુઝ કરો છો? પબ્લિક, આ કેના માટેનું છે? ડિરાઇવડ કરીએ ત્યારે પબ્લિકથી ડિરાઇવડ કર્યું. બરાબર, ડિરાઇવડ કરીએ ત્યારે પ્રોટેક્ટેડથી ડિરાઇવડ કર્યું કે પ્રાઇવેટથી? જો પબ્લિકથી ડિરાઇવડ કર્યું હોય તો પબ્લિક મેમ્બર ઓફ ધ બેઝ ક્લાસ બીકમ પબ્લિક, પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ધ બેઝ ક્લાસ બીકમ્સ પ્રોટેક્ટેડ. જો પબ્લિકલી ડિરાઇવડ કર્યું હોય તો, જે આપણે સમજાયું હતું કે પબ્લિક ઇનહેરિટેડ કરીએ આપણે તો શું થાય, તો કે પબ્લિક મેમ્બર હોય એ પબ્લિક રહે, પ્રોટેક્ટેડ મેમ્બર હોય એ પ્રોટેક્ટેડ રહે, અને પ્રાઇવેટ મેમ્બર ઓફ ધ બેઝ ક્લાસ ઇઝ નોટ એક્સેસિબલ ટુ ધ ડિરાઇવડ ક્લાસ, એ ડિરાઇવડ ક્લાસથી એક્સેસિબલ હોતા નથી. બરાબર, હવે જો તમે પ્રોટેક્ટેડથી પાછું ડિરાઇવડ કરો, એ જ વસ્તુ છે હમણાં સમજાવી, પણ આને શા માટે એટલું બધું સમજાવ્યું છે કે તમને વ્યવસ્થિત સમજાય છે. જો પ્રોટેક્ટેડથી તમે એને ડિરાઇવડ કરો તો પબ્લિક મેમ્બર્સ ઓફ ધ બેઝ ક્લાસ બીકમ પ્રોટેક્ટેડ, અને પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ બેઝ ક્લાસ બીકમ પ્રોટેક્ટેડ જ, અને પ્રાઇવેટથી જો ડિરાઇવડ કરો તો પબ્લિક મેમ્બર ઓફ બેઝ ક્લાસ બીકમ પ્રાઇવેટ, અને પ્રોટેક્ટેડ મેમ્બર હોય એ પણ કેવા બની જાય, પ્રાઇવેટ જ. બરાબર, પ્રાઇવેટ મેમ્બરને તો તમે એક રીતે એક્સેસ કરી શકો નહીં, એને એક્સેસ ડાયરેક્ટલી ક્યારેય થાય નહીં. તમારે એને જો એક્સેસ કરવું હોય તો શું કરવું પડે, તો કે કોઈ એક પણ મેમ્બર ફંક્શનનો, પબ્લિક કે પ્રોટેક્ટેડ મેમ્બર ફંક્શનનો યુઝ કરી અને તમે પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરી શકો, અધરવાઇઝ તમે એને એક્સેસ કરી શકો નહીં. ચાલો, હવે વાત આવે છે ફંક્શન ઓવરરાઇડિંગ. બરાબર, ફંક્શન ઓવરરાઇડિંગ, ઓલાજી ત્રણેય કન્સેપ્ટ, ત્રણ ટાઈપ હતા, યાદ રાખવા જરૂરી છે વ્યવસ્થિત, બીકોઝ હવે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે જ્યારે શીખશું ને ત્યારે શું આવશે, તો કે બધા જેટલા ટાઈપ હતા, સિંગલ લેવલ, મલ્ટી લેવલ ને બધાના ટાઈપના ઇનહેરિટન્સ હતા, એ બધા ટાઈપમાં આપણે પ્રોગ્રામ કરશું. પ્રોગ્રામ કરશું ત્યારે બધી વસ્તુ એમાં લાગુ પડશે કે ભાઈ પબ્લિકલી ઇનહેરિટ કર્યું છે કે પ્રોટેક્ટેડથી ઇનહેરિટ કર્યું છે, તો એ વસ્તુ ત્યારે મારે સમજાવી ના પડે, એટલે તમને અલગથી વ્યવસ્થિત સમજાવી દીધી. ચલો, હવે જોઈએ ફંક્શન ઓવરરાઇડિંગ. ફંક્શન ઓવરરાઇડિંગ એટલે થાય શું? બરાબર, ફંક્શન એક આવ્યું હતું ઓવરલોડિંગ, કે જેનો મતલબ હતો એકનું એક ફંક્શનનું નામ, પણ એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટના ફેરફારને હિસાબે તમે એક જ નામના ફંક્શનને ઘણી વખત અલગ અલગ રીતે ફંક્શન બનાવવામાં યુઝ કરી શકો, કે જેને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. કે નામ માનો કે સમ હોય તો સમમાં ક્યારેક આર્ગ્યુમેન્ટ ના હોય, ક્યારેક એક આર્ગ્યુમેન્ટ હોય, ક્યારેક બે હોય, ત્રણ હોય,
એવી રીતે તમે એની રિટર્ન ટાઈપમાં અને આર્ગ્યુમેન્ટની ટાઈપમાં ફેરફાર કરીને એક જ ફંક્શનનું નામ ઘણી બધી વખત યુઝ કરી શકો. એને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. હવે આવે છે ફંક્શન ઓવરરાઇડિંગ. બરાબર, તો એ જોઈએ. તો મેમ્બર ફંક્શન ઓફ બેઝ ક્લાસ, મેમ્બર ફંક્શન ઓફ બેઝ ક્લાસ ઇઝ રીડિફાઈન ઇન ડિરાઇવડ ક્લાસ. જોજો, મેમ્બર ફંક્શન કોના? તો કે બેઝ ક્લાસની. રીડિફાઈન કરવાના ક્યાં? તો કે ડિરાઇવડ ક્લાસમાં. ધેન ધેટ ફંક્શન ઇઝ કોલ્ડ ઓવર રીડન. એટલે કે માનો કે બેઝ ક્લાસ તમે એ છે, એની અંદર એક ફંક્શન બનાવેલું છે સોમ નામનું, અને એના ઉપરથી તમે એક ડિરાઇવડ ક્લાસ બીજો બનાવો છો બી પબ્લિક એ. બરાબર, તો આ બી ક્લાસ જે બનાવો એની અંદર તમે સોમને પાછું ડિફાઈન રીડિફાઈન કરો. બરાબર, તો એને કહેવાય ઓવર રીડન. અને એન્ડ ધીઝ મિકેનિઝમ ઇઝ કોલ્ડ ફંક્શન ઓવર રાઇડિંગ. આખા મિકેનિઝમને શું કહેવાય? ફંક્શન ઓવર રાઇડિંગ. એટલે કે બેઝ ક્લાસમાં બનેલા ફંક્શનને, મેમ્બર ફંક્શનને તમે ડિરાઇવડ ક્લાસમાં પાછું રીડિફાઈન કરો, અને એની અંદર તમે જે કંઈ રીડિફાઈન કરો એ પ્રોસેસને કહેવાય ફંક્શન ઓવર રીડન, અને આખે આખી મિકેનિઝમને શું કહેવાય? ફંક્શન ઓવર રાઇડિંગ. બરાબર, ફંક્શન દેટ ઇઝ રીડિફાઈન, જે ફંક્શન રીડિફાઈન થતું હોય મસ્ટ હેવ સેમ નેમ. એક તો એનું નામ જે બેઝ ક્લાસમાં હોય એ જ હોવું જોઈએ, એની રિટર્ન ટાઈપ પણ કેવી હોવી જોઈએ? જે બેઝ ક્લાસમાં હતી એ જ, એટલે કે સેમ રહેવી જોઈએ. અને પેરામીટરનું લિસ્ટ, બરાબર, સેમ પેરામીટર લિસ્ટ રહેવું જોઈએ. ક્યાં? તો કે બોથ બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ, ત્રણેય વસ્તુ, નામ, એની રિટર્ન ટાઈપ અને પેરામીટર, આ ત્રણે ત્રણ તમે જો રીડિફાઈન કરો ત્યારે એની અંદર બેઝ ક્લાસમાં જે હોય એ જ તમારે ડિરાઇવડ ક્લાસમાં રાખવાના રહીએ, તો તમે એને રીડિફાઈન કરી શકો. ફંક્શન ઓવરરાઇડિંગ કેન નોટ બી ડન વિધિન અ ક્લાસ. ફંક્શન ઓવરરાઇડિંગ છે એ એક જ ક્લાસમાં ક્યારેય પરફોર્મ થઈ શકે નહીં. આના માટે પર્ટિક્યુલરલી તમારે રિક્વાયર્ડ શું હોય? તો કે એક ડિરાઇવડ ક્લાસ જોઈએ અને એક બેઝ ક્લાસ જોઈએ. સિંગલ ક્લાસમાં ક્યારેય ફંક્શન ઓવરરાઇડિંગ છે થાય નહીં. બરાબર, તમારે એના માટે એક બેઝ ક્લાસની જરૂર પડે અને એક જરૂર પડે છે ડિરાઇવડ ક્લાસની. રેડી? વેન વી આર કોલિંગ ધ ઓવરરાઇડિંગ ફંક્શન યુઝિંગ બેઝ ક્લાસ. બરાબર, જ્યારે વેન વી આર કોલિંગ ધ ઓવર રીડન ફંક્શન, એટલે કે ઓવર રીડન ફંક્શન એટલે કેવું કહેવાય કે જે ડિરાઇવ ક્લાસમાં બનેલું હોય. બરાબર, ઓવર રીડન ફંક્શન યુઝિંગ બેઝ ક્લાસ એન્ડ ડિરાઇવડ ક્લાસ ઓબ્જેક્ટ. ઓવર રીડન ફંક્શન એટલે કે જે ફંક્શન બેયમાં બનેલું છે એકનું એક ફંક્શન, બરાબર, એને તમે કોલ કરો ત્યારે જો બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી યુ કોલ કરો, જો બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી કોલ કરો તો બેઝ ક્લાસવાળું વર્ઝન છે એ કોલ થાય ફંક્શન. એટલે કે બેઝ ક્લાસવાળા ફંક્શનમાં જે તમે માનો કે આપ્યું હોય કે સમ કરવાનું છે તો એ સમવાળું કોલ થાય એમાંથી, અને એ જ સમવાળું તમે ડિરાઇવડ ક્લાસમાં બનાવ્યું હોય પણ એમાં કંઈ તમે નવું એડ કર્યું હોય, તો જો તમે ડિરાઇવડ ક્લાસના ઓબ્જેક્ટથી એને કોલ કરો તો શું થાય? તો કે ડિરાઇવડ ક્લાસવાળું જે વર્ઝન હોય ફંક્શનનું એ કોલ થાય. બરાબર, ખાસ યાદ રાખવાનું કે જો બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી ફંક્શનને ઓવર રીડન ફંક્શનની વાત થાય છે, ઓલા સાદા ફંક્શનની, ઓવર રીડન ફંક્શન હોય એટલે કે બેમાં સેમ નામ હોય, સેમ ડેટા ટાઈપ હોય, સેમ પેરામીટર હોય, તો જો બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી એને કોલ કરો તો બેઝ ક્લાસવાળું વર્ઝન કોલ થાય, જો ડિરાઇવડ ક્લાસના ઓબ્જેક્ટથી કોલ કરો તો ડિરાઇવડ ક્લાસવાળું વર્ઝનનો કોલ થાય. બરાબર, તો આ છે ફંક્શન ઓવર રીડન, ઓવર રાઇડિંગ. બરાબર, હવે આનું એક્ઝામ્પલ જોઈએ. બરાબર, એક્ઝામ્પલ થોડુંક લેન્ધી છે, વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરજો. બરાબર, તો સૌથી પહેલાં તો કે એક ક્લાસ બનાવ્યો એ, ક્લાસ બનાવ્યો એ, એની અંદર પ્રોટેક્ટેડ મેમ્બર લીધા. જો આ વખતે પ્રોટેક્ટેડ લીધા ઇન્ટીજર એ અને બી. પબ્લિકની અંદર એક ફંક્શન લીધું, મેમ્બર ફંક્શન લીધું વોઇડ ગેટ ડેટા, વોઇડ ટાઈપનું ગેટ ડેટા, અને એની અંદર શું કર્યું? તો કે એ અને બી આપણે એને પ્રિન્ટ કરાવ્યા અને એ ને બીની વેલ્યુ લીધી. એટલે કે આપણે એમ લખ્યું એ અને બીની વેલ્યુ આપો ટૂંકમાં, અને એ ને બીમાં સ્ટોર કરાવ્યું. ઓકે, બીજું એક ફંક્શન લીધું વોઇડ શો, કે જેની અંદર મેં એની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી અને બીની વેલ્યુ જે સી આઉટથી સિમ્પલી પ્રિન્ટ થાય, જોજો ને, એની વેલ્યુ પ્રિન્ટ કરાવી અને બીની વેલ્યુ પ્રિન્ટ કરાવી. ઓકે, તો શું કર્યું? ક્લાસ એ લીધો, પ્રોટેક્ટેડ મેમ્બર ઇન્ટીજર એ અને બી, એક પબ્લિકમાં મેમ્બર ફંક્શન લીધું પહેલાં જેની અંદર એ અને બીની વેલ્યુ ગેટ કરાવી, સોરી,
પછી તો કે સો નામનું ફંક્શન લીધું કે જેની અંદર એ અને બીની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી, એટલું જ કર્યું. નેક્સ્ટ શું કર્યું? તો કે નેક્સ્ટ હવે આપણે કર્યું છે ક્લાસ, જો ઉપર પેલું નડશે આપણે એટલે ક્લાસ બી, બરાબર. આ બી છે શું બનશે? ડિરાઇવડ ક્લાસ, કોલનની સાઇન. પબ્લિકથી આપણે એને ડિરાઇવડ કરીએ છીએ, કેમાંથી? તો કે એમાંથી. એટલે એ છે તમારો શું થઈ ગયો? બેઝ ક્લાસ. અને બી છે તમારો શું થઈ ગયો? આ થઈ ગયો તમારો ડિરાઇવડ ક્લાસ, બરાબર. અને આ થઈ ગયો તમારો બેઝ ક્લાસ, બરાબર. પછી એની અંદર શું કર્યું ડિરાઇવડ ક્લાસમાં? જો મેં જાજુ કોમ્પ્લિકેશન નથી કર્યું, ખાલી સિમ્પલ જ જો નવા વેરિયેબલ લઈ લીધા. તો એ ડિરાઇવડ કર્યો મેં, શું કર્યું? તો કે પ્રોટેક્ટેડની અંદર મેં બીજા બે વેરિયેબલ લીધા, સી અને ડી. નવા બે વેરિયેબલ લઈ લીધા, પાછું પબ્લિકમાં લખ્યું એક એ જ ફંક્શન વોઇડ ગેટ ડેટા. આ વોઇડ ગેટ ડેટા છે એ જ યુઝ કર્યું. જો પેરામીટર સેમ, ડેટા ટાઈપ સેમ, નામ સેમ, એટલે શું કર્યું? ફંક્શન ઓવર રીડિંગ કર્યું. હવે મારે શું કરવું છે? તો કે મારે જે જૂનું ફંક્શન હતું ક્લાસ એનું, એ કામે અહીંયા કરાવડાવવું છે, અને પ્લસ મારે નવું એડ કરવું છે. તમે આ લાઈન જે હવેની જે લાઈન છે ને, આવડિયા લાઈન, એ ના લખો તો બી ચાલે, એવું જરૂર નથી કે લખવી. પણ મારે શું કરવું? તો કે આની અંદરથી ક્લાસ એનું ફંક્શન કોલ કરાવડાવવું હતું ને પછી આ વર્ક કરાવડાવતું, એટલે મેં કર્યું, બરાબર. તો હવે આ બે સેમ છે એટલે ફંક્શન ઓવર રિડન થયું. મેં એમાં એક્સ્ટ્રા શું એડ કર્યું? તો કે કોલ ગેટ ડેટા ઓફ ધ બેઝ ક્લાસ એપ. ગેટ ડેટા ફંક્શન હતું જે બેઝ ક્લાસનું હતું, બરાબર, એને મારે આમાં લઈ લીધું. એટલે મારે શું થાય? તો કે જ્યારે હું ડિરાઇવડ ક્લાસના ઓબ્જેક્ટ બનાવીશ ને, ત્યારે ડિરાઇવડ ક્લાસના ઓબ્જેક્ટથી જ હું આ કોલ કરીશ ને ડિરાઇવડ ફંક્શનવાળું ગેટ ડેટા, તો પણ મારું બેઝ ક્લાસવાળું કોલ થઈ જશે. શા માટે? તો કે મેં અહીંયા કોલ કરી દીધું વચ્ચે. અને કોલ કઈ રીતે થાય? તો કે એ છે ક્લાસનું નામ, એટલે કે કયા ક્લાસનું ફંક્શન છે એનું નામ લખ્યું, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ફંક્શનનું નામ અને સેમિકોલન. તો ફંક્શનનું નામ હતું એ ક્લાસ, ક્લાસ એ છે જે આપણો બેઝ ક્લાસ, એના ફંક્શનનું નામ પણ ગેટ ડેટા જ હતું, તો ત્યાં આપી દીધું. એટલે અહીંયા અંદર કોલ કરી લીધું. પછી શું કર્યું? તો કે સી અને ડીની વેલ્યુ લીધી યુઝર પાસેથી, એને એમાં સ્ટોર કરાવી દીધી સી અને ડી. એવી જ રીતે વોઇડ શો ફંક્શન પાછું બનાવ્યું ડિરાઇવડ ક્લાસમાં આપણા, અને એમાં પણ મેં એ બેઝ ક્લાસમાંથી શો ફંક્શનને અહીંયા કોલ કરી લીધું. એટલે હું ક્લાસ બીનો ઓબ્જેક્ટથી કંઈ પણ કામ કરીશ, બીના ઓબ્જેક્ટથી હું શોને કોલ કરીશ, તો પહેલાં શો ક્યુ કોલ થશે એ વાળું, એટલે એ અને બીની વેલ્યુ પ્રિન્ટ થશે. પછી શું થશે? તો કે હવે આગળ સીની વેલ્યુ પ્રિન્ટ થશે અને ડીની વેલ્યુ પ્રિન્ટ થશે, બરાબર. અને પછી હવે જો મેં ઇન્ટીજર મેઇન ફંક્શનમાં શું કર્યું? તો કે મેઇન ફંક્શનની અંદર એક જ ઓબ્જેક્ટ બનાવ્યો, કેનો? તો કે ડિરાઇવડ ક્લાસનો જ ઓબ્જેક્ટ બનાવ્યો. ડિરાઇવડ ક્લાસ કયો હતો? બી. એનો ઓબ્જેક્ટ શું બનાવ્યો? ઓ બી જે. અને હવે ઓબ્જેક્ટથી મેં ખાલી શું કર્યું? જો ગેટ ડેટા કોલ કર્યું, એટલે આ ગેટ ડેટા કોલ થયું પહેલાં વહેલા, કારણ કે ડિરાઇવડ ક્લાસનો ઓબ્જેક્ટ ડિરાઇવડ ક્લાસના ફંક્શનને કોલ કરે, તો આને કોલ કર્યું. તો એની અંદર પહેલી લાઈન કઈ એક્ઝિક્યુટ થઈ? આવડીએ. તો એની અંદર મેં એ ક્લાસનો ફંક્શન કોલ કરેલો હતો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી. એટલે પહેલાં વહેલા શું એક્ઝિક્યુટ થશે? એ એન્ડ બી, એવું તમને આઉટપુટમાં જોવા મળશે. અને હું શું નાખીશ? એ અને બીની વેલ્યુ. જો આ એ અને બીની વેલ્યુ નાખી. જો એ અને બી પહેલાં કોલ થયું, એ અને બી ની વેલ્યુ નાખી દીધી. પછી તો કે હવે આ લાઈન એક્ઝિક્યુટ થઈ ગઈ, હવે કોનો વારો? તો કે સી ને ડી. તો સી ને ડી લખેલો એવું. પછી મેં સી ને ડી ની વેલ્યુ નાખી 3 અને 4, રેડી થઈ ગયું. હવે આ ફંક્શનનું કામ પૂરું થઈ ગયું. હવે ઓબીજેની મદદથી શોને કોલ કરાવડાયું, તો આ શો કોલ થશે. એની અંદર પહેલી લાઈનથી આ શો કોલ થશે, તો પહેલાં શું પ્રિન્ટ થશે? એ અને પછી બી. તો પહેલાં એ પ્રિન્ટ થયો, પછી બી પ્રિન્ટ થયો, આ પતી ગયું, પછી સી અને પછી ડી. તો સી અને ડી પ્રિન્ટ થઈ ગયા. તો ફંક્શન ઓવરરાઇડિંગના કન્સેપ્ટને લઈ અને આપણે આ રીતે તમે આ પ્રોગ્રામને પણ આવી રીતે લખી શકો. જો પ્રોગ્રામ થોડોક લેન્ધી છે, પણ તમને આમ છેલ્લે કોલ કરવા ટાઈમે એમાં મજા આવે કે ભાઈ એટલું જ લખવાનું, બાકી એનું કામ તો બધું થઈ જાય. તો આ રીતે તમે ફંક્શનને આપણે ઇનહેરિટ કરી, ફંક્શન છે એને ઓવર રીડિંગ કરી અને યુઝ કરી શકીએ. અને આમાં તમે જુઓ તો મેં પબ્લિક ઇનહેરિટ કર્યું છે, એટલે દરેક મેમ્બર છે એઝ ઇટ ઇઝ જ એમને મર્યા. હવે જો અહીંથી પબ્લિકમાં હું કંઈક ફેરફાર કરું ને પ્રોટેક્ટેડને પ્રાઇવેટને કરું, તો થોડાક ચેન્જીસ થાય, બરાબર. તો એના માટેના પ્રોગ્રામ્સને બધું છે તમને બુકમાં એમાં અવેલેબલ છે, થોડોક એમાં જોજો, બરાબર. હમણાં હું આનું નવું અને પછીનો વિડીયો લેક્ચર થઈશ, એમાં સમજાવીશ તમને કે ભાઈ સિંગલ ઇનહેરિટન્સ કેવી રીતે થાય, એટલે કોડિંગથી મલ્ટિપલ ઇનહેરિટન્સ કેવી રીતે થાય, મલ્ટી લેવલ કઈ રીતે થાય, હાઇબ્રિડ કઈ રીતે થાય, હિરાર્ચિકલ કઈ રીતે થાય, એ બધા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજશું. ઓકે, ચાલો. થેન્ક યુ વેરી મચ.